જોવા જઈએ તો સૌરાષ્ટ્ર ધાર્મિક સ્થળો માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેમજ અનેક પૌરાણિક કથાઓમાં વાંચન લેખો છપાયેલ છે. આવી એક કથા ધાંગધ્રા રામ મંદિર સાથે જોડાયેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ધાંગધ્રા રામ મંદિર 350 વર્ષથી પણ વધુ પૌરાણિક મંદિર છે. આ મંદિરની સ્થાપના અજીત શ્રી મહારાજાએ કરી છે. આ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. ગુરુ પૂર્ણિમા દિવસ રામ મંદિરમાં અનેક ઉત્સવ કરવામાં આવે છે. ધાંગધ્રા અને ગ્રામ્યના લોકો દ્વારા મંદિરમાં મહારાજ 1008 મહામંડલેશ્વર મહાવીરદાસજી મહારાજના નેજા પર ગુરુ બનાવવામાં આવે છે. હજારોની સંખ્યામાં ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તો પ્રસાદી લઈને અને આશીર્વાદ લેવા માટે પધારે છે. આ મંદિરના પ્રસાદનું આયોજન અને કામકાજ કરતાના લોકો દ્વારા અને રામ મહેલ સંગઠન દ્વારા કરવામાં આવે છે. આ મંદિરનો મહિમા અનેરો અને ઐતિહાસિક છે, જે ભક્તોની ભીડથી દેખાઈ આવે છે. ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભક્તો કો ગુરુ બનાને કી આ પરંપરા હૈ. ભક્તો કા પ્રસાદ લેને સે ધાંગધ્રા રામ મહેલ મંદિર આજ 500 વર્ષ પહેલા આઈના એસ્ટેટ 2300 પાદરના ધણીએ અજીતસિંહ બાપુએ બાંધેલું. હાલમાં અહીંયા દર પૂનમ ઉજવાય છે, ગુરુ પૂનમ ઉજવાય છે અને લાખો માણસ જમવા માટે આવે છે. અને ગુરુ અત્યારે હાલમાં મહાવીરદાસજી છે અને અહીંયા ગૌશાળા ચાલે છે, અન્નક્ષેત્ર ચાલે છે. સાંજે 200-300 માણસોને ફ્રીમાં જમાડાય છે. અને આ સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા મોટું રામમેલ મંદિરથી ઓળખાય છે. શાહરૂખ સિપાઈ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ધાંગધ્રા.